नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 समाजशास्त्र में आपणे समाजशास्त्रनो विषय परिचय मेळव्यू, त्यारबाद कोनु कोनु योगदान रह्यु अने समाजशास्त्रने अभ्यासक्रम तरीके दाखल करवामां कोनो कोनो अभ्यास कोनो कोनो महत्व रह्यो, कोणे कोणे योगदान दीधुं एना विषेनी माहिती मेळवी गया। हवे अत्यारे नुं विषय क्षेत्र शुं रह्युं અને એના મૂળભૂત એના સમાજના મૂળભૂત એકમો, પાયાની સામાજિક સંસ્થાઓ કઈ કઈ હતી, શા માટે સામાજિક વિજ્ઞાનને અભ્યાસક્રમ તરીકે દાખલ કરવો પડ્યો, એના વગેરે વિષયની માહિતી આપણે મેળવીએ। તો અહીં વિષય સાથે સંકળાયેલ ક્ષેત્ર શબ્દ આપણને સમાજશાસ્ત્ર વિષયની ચોક્કસ હદ સીમા નક્કી કરી આપે છે। આ નિયત કરવામાં આપેલી સીમારેખા જે જે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તે જ સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ છે। આ રીતે જોતા અન્ય સામાજિક વિજ્ઞાનોની જેમ સમાજશાસ્ત્રનું પણ પોતાનું એક વિષય ક્ષેત્ર છે અને વિષય વસ્તુ પણ છે। એટલે કે એને એક ક્ષેત્ર તરીકે શા માટે એને સંકળાયેલો છે એના વિષય ક્ષેત્ર તરીકે, કે કારણ કે એનું પોતાનું પણ એક અલગ જ ક્ષેત્ર છે, એની પણ અમુક સીમાઓ હોય છે। મૂળભૂત રીતે સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરતું સમાજશાસ્ત્ર આપણી આસપાસના અનેકવિધ સામાજિક પાસાઓને આવરી લે છે, જેમાં ખાસ કરીને તો સમાજનું સાતત્ય જાળવવા અને તેમાં પરિવર્તન લાવવાના અનેક પરિબળો સમજાવે છે। સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં સમાજ જીવનના મૂળભૂત એકમો, પાયાની સામાજિક સંસ્થાઓ, પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે છે। એલેક્સ ઇંગ્લિસ નામના વિદ્વાને તેનું વિસ્તૃત વર્ણન કરતાં કહ્યું છે, અને અહીં આપણે સમાજશાસ્ત્રના અભ્યાસને વિષયવસ્તુ તરીકે જો સમજીએ તો એમાં અલગ અલગ એના મુદ્દાઓ પાડવામાં આવે છે। એટલે કે સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ, તો સમાજ આપણે સમાજમાં રહીએ છીએ તો કયા કયા એવા એકમો છે જેનો આપણે અભ્યાસ પણ કરવો જરૂરી બને છે? તો સમાજના મૂળભૂત એકમોમાં જોઈએ તો આંતરક્રિયાઓ, સામાજિક ધોરણો, સામાજિક દરજ્જાઓ, ભૂમિકાઓ, સામાજિક માળખું વગેરે અલગ અલગ એવી વસ્તુઓ હોય છે એનો અભ્યાસ કરવામાં આવે છે। એટલે કે આપણે કઈ રીતે એકબીજા વચ્ચેના સંબંધોને વધુ વિકસાવી શકીએ, આંતરક્રિયાઓ એટલે લેણ દેણ જે થતી હોય પરસ્પર એનો, સામાજિક ધોરણો અને સમાજમાં તમારો દરજ્જો અને ભૂમિકા કઈ રીતે તમને નિભાવી શકો એના વિશેની વિસ્તૃત માહિતી આપેલી હોય છે। સામાજિક સમૂહો, તેના પ્રકારો, તેના લક્ષણો, સમૂહોના આંતરસંબંધો વગેરે વિશેનો અભ્યાસ કરવામાં આવે છે। હવે સમુદાયો, તો સમુદાયોમાં કયા કયા આવે? તો ગ્રામ સમુદાય છે, નગર સમુદાય છે, જેમ કે આદિવાસીઓ એક સમુદાય છે, એટલે અલગ અલગ જૂથો, ટોળી, સમાજનો, તમે સમાજમાં રહેતા હો તો જ્ઞાતિઓનો સમુદાય છે, એને સમુદાય કહેવામાં આવે છે, જેના વચ્ચે આપણે સામાજિક લેણ દેણ કરતા હોઈએ છીએ અને આંતર સંબંધો વિકસાવતા હોઈએ છીએ। સામાજિક મંડળો અને સંગઠો, તમને ખ્યાલ જ છે અલગ અલગ મંડળો જે કાર્યરત હોય છે, જે સમાજનો ઉત્કર્ષ કરવા માટે આગળ આવતા હોય છે, યુવક મંડળો હોય છે, મહિલા મંડળો હોય છે, અલગ અલગ સંગઠનો હોય છે, ધાર્મિક સામાજિક સંગઠનો હોય છે, આ બધી વસ્તુઓ જે છે એ સમાજને એક સારી રીતે, એટલે કે સમાજમાં અરાજકતા ન ફેલાય, સમાજના દૂષણો દૂર થાય તેના માટે જરૂરી છે। સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓ, એટલે કે સમાજમાં વસ્તી વિષયક હોય, એટલે વસ્તી અલગ અલગ પ્રકારની વસ્તી હોય છે, દરેકની અલગ અલગ લાક્ષણિકતા હોય છે અને એનું પણ સમાજમાં એક અલગ જ મહત્વ હોય છે એમ આપણે કહી શકીએ છીએ। ત્યારબાદ આવે છે પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ, એટલે કે જે આપણા પાયામાં રહેલી છે, આપણું કુટુંબ અને એની સાથેની સગાઈ, એટલે કે એના સાથેના આપણા આંતર સંબંધો કેવા છે એના વિશેનો અભ્યાસ થાય છે। આર્થિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ, એટલે આર્થિક સંસ્થામાં આવે વેપાર, વાણિજ્ય, ઔદ્યોગિક સમૂહો, વ્યવસાયિક જૂથો, એ પણ સમાજનો એક બહુમૂલ્ય એ લોકોનો એમાં ફાળો રહેલો હોય છે। તેમ રાજકીય સરકારો, આપણે જેને ચૂંટીએ છીએ, લોકસભા સરકાર, ધારાસભા, પંચાયત વગેરેનો સમાજમાં તમને ખ્યાલ જ છે કે લોકો આપણા જીવનમાં કેટલું મહત્ત્વ હોય છે। કાનૂની સંસ્થાઓ, જ્યારે કોઈ પણ પ્રકારની સમાજમાં કુપ્રથાઓ કે દૂષણો થાય ત્યારે બંધારણ, કાનૂન વ્યવસ્થા, કાનૂન અને એ બધું છે એ સમાજને પરિવર્તન લાવવામાં મદદ કરે છે। પણ સમાજની, તમે જ્યારે કાંઈ પણ દૂષણ જોવાય ત્યારે તમને કોઈ મુશ્કેલી હોય કાનૂની, એટલે કે કોઈ કાનૂની અપરાધ થતા હોય તો તમે કોની પાસે જાશો? પોલીસ પાસે જાશો, અદાલતો પાસે જાશો અને એને ઘડવામાં અને એને સુચારુ રીતે ચલાવવામાં બંધારણ એટલો જ ઉપયોગી હોય છે। અને ત્યારબાદ આવે છે ધાર્મિક સંસ્થાઓ, એટલે કે ધર્મ, અલગ અલગ ધર્મના લોકો, સંપ્રદાયના ધર્મગુરુઓ, આ બધી જ વસ્તુઓ શું કરે છે? આપણને રસ્તા દેખાડે। સાંપ્રદાયિક તણાવો, એટલે કે નાત જાતના, લિંગભેદના અલગ અલગ સાંપ્રદાયિક તણાવો હોય છે, એના લીધે સમાજમાં અરાજકતા ફેલાય છે, તો આ બધી વસ્તુને નાબૂદ કરવું જોઈએ, એનો અભ્યાસ કરવામાં આવે છે એમ આપણે કહી શકીએ છીએ। તો આ છે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ, વિષય ક્ષેત્ર। ત્યારબાદ જોઈએ તો
આવે જ્ઞાતિ વ્યવસ્થા. જ્ઞાતિ વ્યવસ્થામાં તમને ખ્યાલ છે જ્ઞાતિઓનો ઉદ્ભવ, વિકાસ, પાયાની લાક્ષણિકતાઓ અલગ અલગ હોય છે. દરેક જ્ઞાતિને અલગ અલગ લાક્ષણિકતાઓ હોય છે. શિક્ષણ સંસ્થાઓ, હવે તમને ખ્યાલ છે કે શિક્ષણનું અનેરું મહત્વ છે સમાજમાં. તમને એમ વિચાર આવતો હશે ને કે શા માટે શિક્ષકનું આટલું બધું મહત્વ શિક્ષણનું? તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ આપણે એક સારા નાગરિક તરીકે સમાજમાં ફરજ બજાવવાની પ્રેરણા આપે છે. અને ત્યારબાદ છે પાયાની સામાજિક સંસ્થાઓ, સામાજિક પ્રક્રિયાઓ. તો સહકાર, સ્પર્ધા, સંઘર્ષ, અનુકૂલન, આત્મસાતીકરણ. આત્મસાતીકરણ એટલે કે આપણે પોતાને અંદરથી ઓળખીએ કે મારામાં શું ખૂબી અને ખામી છે, એને સુધારવા પ્રયત્ન કરીએ તો એનાથી સમાજ ઉપર પણ અસર થતી હોય છે. સમાજના સભ્યોને સમાજ માન્ય વર્તનો અને ધોરણો શીખવતી સામાજિકરણની આખી પ્રક્રિયા હોય છે. સામાજિક વિચલન અને સામાજિક નિયંત્રણની પણ અલગ અલગ પ્રક્રિયા હોય છે. એટલે કે જો તમે સમાજમાં રહ્યો છો તો કયા કારણોસર તમને આ કાર્ય કરવું જોઈએ અને ન કરવું જોઈએ તેની સમજણ આપણને સામાજિક નિયંત્રણો દ્વારા મળતી હોય છે. તો આપણે આ બધું જોઈ ગયા. અને તમે આપણે આગળ જોઈએ તો સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ. હવે સમાજશાસ્ત્ર એક પોતે પણ એક જાતનો વિજ્ઞાન છે, પરંતુ એનું પણ અલગ અલગ સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ ધરાવે છે. તો સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર, હવે આપણે એમ થાય કે સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર સાથે શું સંબંધ હશે? તો સમાજશાસ્ત્ર માનવશાસ્ત્રનું અભ્યાસ કરનારું વિજ્ઞાન છે, જ્યારે સમાજશાસ્ત્ર સમાજનો એક વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. માનવશાસ્ત્ર માનવીના પ્રારંભથી લઈને સાંપ્રત જીવન સુધીના, એટલે કે પૂર્ણ જીવન સુધીનો સાંસ્કૃતિક વારસો, પુરાતત્વીય પાસાને સમજવા પ્રયત્ન કરે છે. આ રીતે માનવશાસ્ત્રને 3 વિભાગમાં વહેંચી શકીએ આપણે: શારીરિક માનવશાસ્ત્ર, સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને પુરાતત્વીય માનવશાસ્ત્ર. તો શારીરિક માનવશાસ્ત્ર માનવીય શરીરની સંરચના, તેના જુદા જુદા શારીરિક લક્ષણો, માનવીની જાતિઓ અને એકબીજાને અલગ અલગ રીતે જે જુદા પડે છે તેનો અભ્યાસ કરે છે. સાંસ્કૃતિક માનવશાસ્ત્ર આદિ માનવની આચારો, રૂઢિઓ, શૈલી અને તેની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરે છે. પુરાતત્વીય માનવશાસ્ત્ર, એમાં અલગ અલગ હોય છે કયા કયા માનવશાસ્ત્રો હોય. તો શારીરિક હોય છે, સાંસ્કૃતિક માનવશાસ્ત્ર હોય, પુરાતત્વીય માનવશાસ્ત્ર એટલે કે જે પુરાતત્વ, જે જૂના જમાનાના લોકો હતો, પુરાતન સંસ્કૃતિ હતો, એનો ઉદ્ભવ અને વિકાસનો અભ્યાસ કરે છે. એક રીતે જોઈએ તો માનવશાસ્ત્ર છે એ સમાજશાસ્ત્ર સાથેની અભ્યાસની પૂર્વ તૈયારીનો તબક્કો છે. વળી માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વચ્ચે એકદમ પાતળી ભેદરેખા પણ હોય છે. બંનેના પદ્ધતિશાસ્ત્ર અને દ્રષ્ટિકોણમાં તફાવત હોવા છતાં આ બંને વિજ્ઞાનો પરસ્પરાવલંબી છે. પરસ્પરાવલંબી હોવું એટલે કે એકબીજા ઉપર આધાર રાખે છે. માનવશાસ્ત્ર શારીરિક લક્ષણો અને સંસ્કૃતિને સમજવા પ્રયત્ન કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવ સમાજ અને સામાજિક સંબંધોને સમજવા પ્રયત્ન કરે છે, તેની સંસ્કૃતિને સમજવા પ્રયત્ન કરે છે. તો આપણે જો સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરવો હોય સમાજશાસ્ત્રનો, તો આપણે માનવ સંબંધોનો અભ્યાસ કરવો જરૂરી થઈ જાય છે. એના વગર એ અધૂરું કહેવાય છે એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આટલું સમજ્યા. આગળ આપણે માનવશાસ્ત્ર અને બીજા કયા કયા વિજ્ઞાનો સાથે સંબંધ છે તેની પણ માહિતી મેળવીશું. નમસ્કાર.